गुजरात टाइटन्स अने चेन्नई सुपर किंग्स नी मैच ने मौकूफ राखवामां आवी हती अने आज रोज मैच योजावा जई रही छे, त्यारे आ रिपोर्ट मां जाणीशुं के शुं एकवार फरी वरसाद आईपीएल नी मैच बगाड़ी शके छे, શું ફરી વરસાદનું આગમન થઈ શકે છે મેચ દરમિયાન, શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંતો જાણીએ. સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં વરસાદ પડતો નથી, જો કે રવિવારે અમદાવાદમાં રમાનારી આઈપીએલ ફાઇનલમાં તોફાની વરસાદે વિઘ્ન નાખ્યું. સોમવારે પણ સ્થિતિ લગભગ સરખી જ છે. આગાહીકાર અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ આ આગાહી કરી છે, જેના કારણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તોડી નાખે તેવી આ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ખેદાન મેદાન થઈ શકે છે અમદાવાદમાં. આજે રિઝર્વ ડે પર રમાનારી આઈપીએલ ફાઇનલમાં વરસાદ વિઘ્ન નાખી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહી છે. આ બાબત પણ ખતરાથી ખાલી નથી, એટલે આજે રાત સુધી તમારે ઘરની બહાર કે રસ્તા પર નીકળતા પહેલાં સાવધાની રાખવાની જરૂર છે. રિઝર્વ ડે પર રમાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની મેચ પર વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે રિઝર્વ ડે પર વરસાદ કાલ જેવો પડશે તેવી આશંકા નથી. अभी डे वन डे टू में हम आइसोलेट रेन एक्सपेक्ट करें पूरे राष्ट्र में, और थंडरस्टॉर्म वार्निंग नहीं भी है, और डे टू केवल ड्राई एक्सपेक्ट करें. अभी एक वेस्टर्न डिस्टर्बेंस है, उसके वजह से कल वो बारिश हो गया, उसका इफेक्ट अभी आज और कल रहेगा. और डिस्ट्रीब्यूशन आज थोड़ा कम, कल से कम हो जाएंगे और कल वो आइसोलेट हो जाएंगे. दोनों दिन वाइस आइसोलेट एक्सपेक्ट कर रहे हैं, और उसके बाद हमारा ड्राई रहेगा डे थ्री से. सर आज शाम मैच भी है, क्या रहेगा वेदर? जो भी अभी वेस्टर्न डिस्टर्बेंस है, इसलिए हम जो भी वेदर एक्सपेक्ट करें शाम को एक्सपेक्ट करें. इवन अहमदाबाद भी देखा जाए, शाम नाइट टू इवनिंग उसी पीरियड में हम थंडरस्टॉर्म एक्सपेक्ट करें, विद विंड स्पीड भी रहेगा और लाइट मॉडल रेन एक्सपेक्ट कर रहे हैं, बट कल से थोड़ा इंटेंसिटी कम रहेगा. सर कितने दिन की आ गई है? आज और कल, उसके बाद ड्राई एक्सपेक्ट. गुजरात में कौन सी जगह पे? बेसिकली देखे नॉर्थ गुजरात में डे वन में चांस ज़्यादा, डिस्ट्रीब्यूशन ज़्यादा रहेगा, और नॉर्थ गुजरात में एडजॉइनिंग डिस्ट्रिक्ट से सौराष्ट्र एंड ईस्टर्न गुजरात है, वहीं पे हम बारिश एक्सपेक्ट करें. बट डे टू में इंटेंसिटी और कम हो जाएगी, वेस्टर्न डिस्टर्बेंस वेस्ट इसके तरफ चला जाएंगे, इसकी इंटेंसिटी कम हो जाएगी और डिस्ट्रीब्यूशन भी बारिश का कम हो जाएगा, ड्राई हो जाएंगे डे थ्री से. उसके बाद प्री मानसून एक्टिविटी बोल सकते हैं? ये प्री मानसून भी है, बट ये बेसिकली वेस्टर्न डिस्टर्ब की वजह से हो रहा है हमारा, और मॉइस्चर भी बहुत है और वेस्टर्न डिस्टर्ब में ट्रॉफ भी आके इसलिए. अहमदाबाद में क्या स्थिति रहेगी आज? हाँ, अहमदाबाद में जैसे मैंने बोला, इवनिंग नाइट में लाइट थंडरस्टॉर्म, लाइट मॉडल थंडरस्टॉर्म एक्सपेक्ट करें, और विंड स्पीड भी रहेगा 40-50 किलोमीटर पर आवर. અમદાવાદમાં તડકો રહેશે, પરંતુ સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. મેચના સમયે લગભગ 10% ચાન્સ છે કે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ભેજ પણ 45-50% વચ્ચે રહી શકે છે. 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2 દિવસ ગુજરાત માટે ભારે છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મોરબી, ભરૂચ, વડોદરા, કચ્છ, મહીસાગર, દાહોદ, મોરબીમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત. રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.